રતડિયા ખાતે પાટીદાર સમાજ સંચાલિત દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. લક્ષ્મીનારાયણ મંદિરનો 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કાલે વિશાળ શોભાયાત્રા અને સરસ્વતી સન્માન સમારોહ. નખત્રાણા તાલુકાના રતાડીયા ગામે આવેલ સુપ્રસિદ્ધ લક્ષ્મીનારાયણ નૂતન મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રતાડીયા પાટીદાર સનાતન સમાજ મહોત્સવ આયોજન સમિતિ, રતાડીયા પાટીદાર યુવક મંડળ, રતાડીયા પાટીદાર મહિલા મંડળ વગેરે સંચાલિત આજરોજ દવાખાનાનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. દવાખાનાના ઉદઘાટન પ્રસંગે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું અને રક્તદાનનો મહિમા ઉજાગર કરવામાં આવ્યો હતો. ગઈકાલથી 5 દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઈકાલે મહોત્સવના પ્રારંભે ઉદઘાટન સમારોહ સાંજે 7 વાગે અને ત્યારબાદ રાત્રે 9 કલાકે દાંડિયારાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે સવારે પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે સવારે હોમ હવનથી પ્રારંભ થયો હતો. ત્યારબાદ ઉપરોક્ત સમાજ દ્વારા સંચાલિત દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરના ધાર્મિક અને સામાજિક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. ધાર્મિક અને સામાજિક સભામાં ખાસ કરીને સમાજના એકતા સંગઠન અને સામાજિક વિકાસ બાબતે સમાજના પીઠ આગેવાનો દ્વારા ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવતીકાલે રવિવારે મહોત્સવના 3જા દિવસે સવારે હોમ હવન, ત્યારબાદ ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિમા સાથે વાજતે ગાજતે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિરને અદભુત શણગાર આપવામાં આવ્યો છે. શોભાયાત્રામાં વેશભૂષાધારી ભાઈઓ બહેનો જોડાશે અને બેનબાજાની સુરાવલીએ શોભાયાત્રા આખા શહેરમાં ફરશે. ત્યારબાદ બપોરે સરસ્વતી સન્માન સમારોહ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તારીખ 21-8-2018 સુધીનો અમારો ભવ્યનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તેની અંદર જનહિતનો કાર્યક્રમ ગોઠવેલો છે આરોગ્ય કેન્દ્રનો, અને એની અંદર આપણે આજથી સામ સંજોગના જે રાષ્ટ્રીય હિત માટેનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ. અને બીજું, અમારી સમાજની જે અમારી બહેનો દીકરીઓ છે એને મોટી સંખ્યામાં બોલાવી અને એમને પણ એ મેળાવો કરવાનો છે. તારીખ 21-8-2018 આખો દિવસ દીકરી વાલના વધામણા એ શિક્ષક હેઠળ અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. આજે અમારો આ કરવાનો હેતુ એવો છે કે આપણે જે માતૃ વતન, વતન પ્રત્યેનો પ્રેમ અને ભાવ અમારા જે પાટીદાર સમાજની 90% વસ્તી અત્યારે અમે વસીએ છીએ અને વતન પ્રેમની લાગણીને લઈ અને આ પ્રોગ્રામ ભવ્ય બનાવીએ છીએ. અમારા આવનાર પેઢી અને આવનાર અમારા જે નવું જનરેશન છે એને અહીંથી કંઈક મળે. અને આ ભગવાનનું મંદિર એક એવી વસ્તુ છે કે આપણે જે મોબાઈલ હોય અને ટાવર જરૂર પડે છે, તે માનવ જીવનને મંદિર પણ જરૂર પડે છે. તો ભવ્ય છે ભવ્ય મંદિર બનાવીએ તો એની અંદર આપણી આવનાર પેઢી પશ્ચિમી હવા ન લાગે એને અને ક્યાંય ભટકાય નહીં, એના માટે અમે આ ભવ્ય પ્રોગ્રામ કર્યો છે.